સુરતના વેસુમાં ફ્રેન્ડશીપના નામે ઠગાઈ કરતા કોલ સેન્ટર ઉપર રેડ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે અમરોલીના રત્ન કલાકાર ગૌતમ જોશી પર એક યુવતીનો કોલ આવ્યો અને કહ્યું હતું કે ફ્રેન્ડશીપ ક્લબમાંથી બોલું છું. ત્યારબાદ મીઠી મીઠી વાતો કરી રત્ન કલાકારે ફ્રેન્ડશીપ કરવાની વાત કરી હતી અને તેના માટે રજીસ્ટ્રેશનના 1900 રૂપિયાની માંગણી કરી હતી. યુવતીની વાતમાં આવી ગયેલા રત્ન કલાકાર ગૌતમે 1900 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયા આપ્યા પછી મેમ્બરશીપ લેવા માટે 21,000ની માંગણી કરી હતી, જેમાં ગર્લ્સ ચેટિંગ ઉપરાંત રૂબરૂ વાત થઈ શકે તેવી સ્કીમ આપીને તેની પાસેથી 21,000ની રકમ પવન નામના વ્યક્તિના ખાતામાં મોકલી હતી. ત્યાર પછી રાધિકા નામની યુવતીએ રત્ન કલાકારને પોતાની સેફટી માટેની વાત કરીને તેની પાસેથી 1,00,000ની માંગણી કરી હતી. જોકે તેની પાસે 40,000ની સગવડ હતી. આથી 40,000ની રકમ ગાંધીનગર ખાતે આંગળિયા પેઢીમાં રાધિકાને મોકલાવી હતી. આવું કહીને મીટિંગના નામે ઉપરાંત હોટેલમાં બુકિંગના નામે રાધિકા, કવિતા, જ્યોતિ અને રમેશે રત્ન કલાકાર પાસેથી કુલ 5.72 લાખની રકમ પડાવી હતી. આખરે છેતરાયેલા રત્ન કલાકારે ક્રાઇમમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે મોબાઈલ પર વાત કરનાર આકાશ, રાધિકા, અભય, રાયચંદ્ર, પવન, જ્યોતિ, કવિકા અને ઉમેશ નામના ચીટરો સામે ગુનો. પોલીસે તપાસ કરતા જણાવ્યું હતું કે આ કોલ સેન્ટર વેસુ વિસ્તારમાં ચલાવવામાં આવી રહ્યું છે, જેથી પોલીસે કોલ સેન્ટરમાં રેડ પાડી હતી અને 7 યુવતીઓ સહિત 20ની ધરપકડ કરી હતી. પોલીસે લેપટોપ, મોબાઈલ ફોન, કમ્પ્યુટર સહિતની સામગ્રી કબજે કરી હતી. તપાસ દરમિયાન પોલીસને રોકડ રૂપિયા અને 15 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા. હાલ તો તમામને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારના ટેકનોલોજી યુગમાં જે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો જે વધ્યા છે, આ તમામ માધ્યમોમાં છેતરપિંડી થવાના જે ભોગ બનતા હોય છે, એમાં મુખ્યત્વે આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ફ્રેન્ડશીપના નામે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. આવી એક બાબત સુરત શહેર પોલીસના ધ્યાને આવેલી હતી. આ બાબતમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ, અધિક પોલીસ કમિશનર સાહેબ, ક્રાઇમ ટ્રાફિક તેમજ ક્રાઇમ બ્રાન્ચે આને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એમાં ઝીણવટપૂર્વકની તપાસ ચાલુ કરી હતી. શરૂઆતમાં પ્રાથમિક રીતે જે માહિતી આવી હતી તે પ્રમાણે આના જે ફરિયાદી છે અથવા તો આમાં જે ભોગ બનનાર અમને મળેલા છે, ગૌતમભાઈ જોશી કરીને છે, એમના કહેવા મુજબ એમને એક નંબરથી મેસેજ આવેલો હતો અને જે નંબર ઉપર ફ્રેન્ડશીપના નામે એમની સાથે વાતચીત કરવા માટેની એમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. આ ઇન્વાઇટ કર્યા બાદ એમાં અલગ અલગ મેમ્બરશીપ લેવાના, એમને બીજા કોઈ પેકેજ, તમારી સાથે આ વાત કરવાના, કઈ વાત કરવાના, એ બાબતો થઈને કુલે લગભગ 5-1 લાખ રૂપિયા જેટલા એમની પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં તેમજ આંગળિયાથી વગેરેથી મેળવેલા હતા. આ સમગ્ર ફરિયાદ જોતા આની પાછળ કોઈ ચોક્કસ કોલ સેન્ટર અથવા તો કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ થઈ રહ્યો હોય પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું. આ અરજદારની પ્રાથમિક માહિતી મેળવી અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલ તરફથી એની તપાસ શરૂ કરવામાં આવી. તપાસમાં ઘણું બધું ટેકનિકલ વર્કઆઉટ કરી અને એ ખરેખર ક્યાંથી ઓપરેટ થાય છે એને શોધી કાઢવામાં આવ્યું અને આ શોધેલ આ ચોક્કસ માહિતીના આધારે ગઈકાલના રોજ સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા યુનિયન સ્ક્વેર બિલ્ડિંગમાં રેડ કરવામાં આવી અને તેમાં 11મા માળેથી આ એક કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે. તેમાંથી કુલે 20 જેટલા ઈસમો, એમાં પુરુષો અને મહિલાઓ તમામ સામેલ છે, એ તમામની ધરપકડ કરવામાં આવેલી છે અને આ તમામ પાસેથી લગભગ 12 જેટલા કમ્પ્યુટર, 46 જેટલા મોબાઈલ અને 17 જેટલા એટીએમ કાર્ડ કબજે લેવામાં આવ્યા છે. આ કબજે લીધેલા તમામ મુદ્દામાલનું અત્યારે હાલ અભ્યાસ ચાલી રહ્યો છે. તેની અંદર ખરેખર એમને બીજા કેટલા વ્યક્તિઓને આની અંદર કોલ કરેલા હતા, આ એટીએમ કાર્ડમાં જે એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટ છે, એ ખરેખર કઈ જગ્યાએથી ખુલેલા છે, એ બેંક્સની અંદર કેટલા ટ્રાન્ઝેક્શન થયેલા છે અને એમાંથી કેટલા પૈસા અત્યાર સુધીમાં ડિપોઝિટ થયેલા છે અથવા તો એમાંથી વિડ્રો કરવામાં આવેલા છે, તેમજ જે આ સિમ કાર્ડ પણ એમની જોડેથી મળી આવ્યા છે એ ખરેખર કોના નામે ઇસ્યુ થયેલા છે, આ તમામ બાબતની તપાસ અત્યારે હાલ ચાલુમાં છે. આમાંથી આજે ગઈકાલે અટક કર્યા બાદ આજ રોજ આ તમામને કોર્ટ સમક્ષ રજૂ કરી અને એમના વધુ રિમાન્ડ મેળવવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાન આ સમગ્ર બાબતોનો પર્દાફાશ થશે અને ખરેખર આમાં કેટલા ભોગ બનેલા છે, આમની પાછળ હજી સુરત સિવાય
બીજા કોઈ ભારતના બીજા કોઈ શહેરોમાંથી કે રાજ્યોમાંથી કોઈ બીજા ઈસમ આમની સાથે જોડાયેલા છે કે કેમ, એ તમામ બાબતની વિગતો તપાસ દરમિયાન ઉકેલવામાં આવશે. આમને જે ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી હતી એમાં સૌ પ્રથમ કોઈ અજાણ્યા નંબર ઉપરથી તમારા નંબર ઉપર એક મેસેજ આવતો હતો. મેસેજ બી તમને અહીંયાથી ડિસ્પ્લે કરવામાં આવશે. એ મેસેજની અંદર શરૂઆતની અંદર તમને ફ્રેન્ડશિપ કરવાના નામે એમાં વાત કરવામાં આવતી હતી, એટલે કે જો તમારે કોઈની સાથે વાત કરવી હોય, તમારો કોઈ ફ્રેન્ડ ના હોય તો તમે આની સાથે વાત કરી શકો છો એમ કરીને આવતી હતી. એની ઉપર કોલ કરનાર વ્યક્તિને શરૂઆતમાં એના જે રસના વિષય હોય અથવા તો એને જે બાબતની એને ખરેખર જે વસ્તુની જરૂરિયાત હોય અથવા જે વાત કરવાનું એને કોઈ ના મળતું હોય એ રીતે એની સાથે વાત કરવામાં આવતી હતી. ધીમે ધીમે એનો રસ જાણી અને પછી એ કઈ દિશામાં એ તરફ ઢળી રહ્યો છે એ બાબજુ એની વાત લઈ જવામાં આવતી હતી. અને જે વ્યક્તિઓ આની અંદર વાત કરવામાં રસ ધરાવે તો એમને પછી હવે આ તમારો ફ્રી કોલ હતો કે ડેમો કોલ હતો, હવે તમને મેમ્બરશીપ લેવી પડશે તો મેમ્બરશીપ માટે તમારે આટલા રૂપિયા ભરવા પડશે. એ રૂપિયાનો પણ ટોક ટાઈમ ખતમ થઈ જાય તો હવે તમારે પ્રીમિયમ મેમ્બરશીપ લેવી પડશે તો એના આટલા રૂપિયા ભરવા પડશે. એમાં કોલરના એ લોકોએ અલગ અલગ ડમી નામ બનાવેલા હતા, તો એમાં જે ડમી નામના કોઈ જો પર્ટિક્યુલર એવું કહે કે મારે આ ડમી નામવાળી મીન્સ કે આ વ્યક્તિ સાથે વાત કરવી છે તો એમના પણ અલગ અલગ રેટ ચાર્જિસ નક્કી કરેલા હતા કે ભાઈ આ એક કોલર જોડે વાત કરવી હોય તો તમારે આટલા રૂપિયા ચાર્જિસ થશે, બી કોલર જોડે કરવી હોય તો આટલા રૂપિયા ચાર્જિસ થશે. આમ અલગ અલગ મેમ્બરશીપ અને ચાર્જિસના નામે એમના પૈસા ભરાવવામાં આવતા હતા અને એ પૈસા બેંક એકાઉન્ટ અથવા તો બીજા કોઈ માધ્યમથી એ લોકો પોતાની પાસે મંગાવતા હતા. આની અંદર જે આરોપીઓ અત્યારે પકડ્યા છે એમાં મુખ્યત્વે જે મુખ્ય આરોપી છે એ કેલ્વિન ઉર્ફે ભાવેશ છે અને એના પાર્ટનર છે હિતેશ ઉર્ફે કાકડિયા. આ કેલ્વિન અને ભાવેશ બંને મૂળ અમરેલી જિલ્લાના છે અને સુરત શહેરમાં રહે છે. છેલ્લા લગભગ 4-5 વર્ષથી એ બંને વચ્ચે ભાઈબંધી છે અને આ છેલ્લા લગભગ ફેબ્રુઆરી મહિનાથી એના અગાઉથી પ્લાનિંગ કરીને ફેબ્રુઆરી મહિનાથી આમને આ રીતનું કામ શરૂ કર્યું છે. એમાં શરૂઆતમાં એ લોકો 3-4 વ્યક્તિઓ મળી અને આ કામ ચાલુ કર્યું હતું. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદ હોય અને એને સામેથી ઈચ્છા બતાવે કે મારે આ કોલર તરીકે કામ કરવું છે તો એવા વ્યક્તિઓને એમને પોતાના પગાર પર પણ રાખેલા છે, એટલે બીજા લગભગ 18 જેટલા વ્યક્તિઓને એમને અલગ અલગ પે સ્કેલ ઉપર પગાર પર રાખેલા છે અને એ બધાને ત્યાં કોલ સેન્ટરમાં બેસાડી એક સ્ક્રિપ્ટ સમજાવી અને એક ઓર્ગેનાઇઝ ષડયંત્ર રચી અને આ રીતે લોકોને છેતરપિંડી કરી અને એમની પાસેથી પૈસા પડાવવાનું યોજનાબદ્ધ કાવતરું કરી અને આ રીતનો ગુનો અંજામ આપેલો છે.